અહીંયા આપણે ગુસા x ને y નું એક છે તો ગુસા x - 1 x + y કેટલા થાય આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર 3 અને y બરાબર 2 તો ગુસા 3 - 2 અને 3 વત્તા 2 1 અને 5 એનો ગુસા 1 આવે એનો ગુસા 1 તો આવશે હું કંઈક બીજું પણ ધારું છું ધારો કે x બરાબર 7 ને y બરાબર 5 એનો પણ ગુસા એક જ આવે એવી જ સંખ્યાઓ જોઈએ હવે ગુસા 7 ઓછા 5 7 ઓછા 5 અને 7 વત્તા 5 2 અને 12 એનો ગુસા 2 આવે એટલે x માઇનસ y અને x પ્લસ y બંનેમાંથી કોઈ પણ રકમ લઈએ તો ગુસા 1 અથવા 2 હવે તમે કોઈ પણ એવી બે સંખ્યા પસંદ કરો કે જેનો ગુસા 1 આવતો હોય તેના બાદ બાકીને સરવાળાનો ગુસા પણ 1 અથવા 2 જ આવશે તમે કોઈ પણ રકમ ધારશો પણ એવી ધારવાની કે જેનો ગુસા 1 હોય તેને ધારવાનું થશે ચલો આગળ તેરેક્સ વત્તા 19 માં મેં અહીંયા બનાવું છું 19x + 13y = 70 વિભેચક નું મૂલ્ય ખાલી જગ્યા તો b જ ન મળે d less than 0 હોય તો b જ ન મળે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય બધા એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય પણ અહીંયા એકરૂપ શબ્દ નથી આપણે એક બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય હમણાં જ કરાઈ દીધો એનો એક દાખલો છે 2k + 1 13 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે હમણાં મેં તમને કહ્યું હતું કે d બે વાર સુધી નાખવાનો કેસ હોય બીજામાંથી પહેલું પદ બાદ કરી 13 ઓછા 2k ઓછા 1 અને 12 ઓછા 2k અને ફરીથી ડી શોધી નાખે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ 5k - 3 ઓછા 5k - 16 બંને ડી ને સરખાઈ દઈએ 12 ઓછા 2k = 5k ઓછા 16 12 વત્તા 16 5k વત્તા 2k 28 બરાબર 7k k બરાબર 4 10મું 3x² - 9x + 1 બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય શોધો b બરાબર b² - 4ac - 9 નો વર્ગ 4 * 3 * 1 81 ઓછા 12 69 11મું બિંદુ 2 4 નું x અક્ષ થી લંબ અંતર આલેખમાં આ 2 આ 4 આ બિંદુ 2 4 એનું x અક્ષ થી લંબ અંતર આ x અક્ષ થઈ ગયો એનું લંબ અંતર આટલું થાય 4 એકમ સમાંતર શ્રેણીનું એનમું પદ 5n - 3 હોય 10મું પદ કેટલું 47 13મું પ્રશ્ન બે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર 49 અરે 4 / 9 હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપો સૂત્ર BC² / EF² ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ EF નું ક્ષેત્રફળ 4 / 9 હતું એટલે 4 નો વર્ગ / 9 નો વર્ગ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
પડી જવાય નીચે રમવાય તો જાય ક્ષેત્રફળ 16/81 જવાબ આવ્યો 16/81 વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય 16મું લઘુત્તમની લંબાઈનું સૂત્ર L = pi r theta / 180 17મું તમારા કોર્સમાં નથી છતાં પણ હું અહીંયા એનો જવાબ લખી આપું tan b + c / 2 આનો નિયમ આવો છે tan નું કોટિકોણીય ગુણોત્તર cos થાય અને ત્રિકોણ ab કીધું જે વધ્યું એ લખીને ગુણ cot a / 2 આ તમારા કોર્સમાં નથી છતાં પણ લખી નાખ્યું જૂના કોર્સમાં હતું એટલે લખી નાખ્યું અને મેં તમને કીધું ત્રિકોણમિતિમાં થોડું એવું રહેવાનું એને છોડી દેવાનું લઘુચાપની લંબાઈ એ પરિઘ કરતા ચોથા ભાગની છે pi r theta / 180 પરિઘ એટલે 2pi r / 4 theta = 180 / 4 theta = 45 19મું 5 રૂપિયાના સિક્કાના ઘનફળ શોધવાનું સૂત્ર નળાકાર થયો સિક્કો એટલે pi r square h 20મું જો માહિતીનો મધ્ય કે મધ્ય 20 બહુલક કેટલો થાય મધ્યક 20 મધ્યક 22 ઝેડ કેટલા ઝેડ બરાબર 3m - 2x / 3 * 22 એટલે 2 * 20 66 ઓછા 40 એટલે 26 21મું 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 ગુણ મળવાની સંભાવના 1/81 કારણ કે કુલ ગુણ 0 થી 80 થાય એટલે 80 એક જ વાર આવે એમ એટલે 1/81 22મું આ ત્રિજ્યા વાળા ગોળાની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² 23મું જોડકા જોડો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે કહ્યું હતું 1 + 2 + 3 ટપકા 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 વત્તા એન એન ઇન્ટુ એન પ્લસ 1/2 24મો છેલ્લો ઝેડ 25 એમ 25 તો એક્સ બાર કેટલો યાદ હોય તો મેં આંકડા શાસ્ત્ર કરાવ્યું ત્યારે પણ હું બોલ્યો હતો કે જ્યારે ત્રણમાંથી કોઈ પણ બે સમાન આપ્યા હોય તો ત્રીજો ઓટોમેટિક સમાન જ થાય અને શોધવો હોય તો વાંધો નથી સીધો જવાબ લખી નાખો આન્સર એક્સ બાર 25 શોધવો હોય તો થાય 3m - 2x / 25 3 * 25 ઓછા 2x / 25 75 ઓછા 2x / માટે 2x / 75 - 25 2x / 50 x / 25 આ મહેનત ના કરવી હોય અને સીધો જવાબ લખો હોય ત્રણમાંથી કોઈ પણ બે સમાન આપ્યા હોય તો ત્રીજું ઓટોમેટિક સમાન જ થાય બે 25 આપ્યા હતા z અને m તો x / 25 થાય ત્રણમાંથી કોઈ પણ બે વેલ્યુ સમાન આપી હોય ત્રીજું ઓટોમેટિક સમાન થાય આખું દિવાન બલ્લુભાઈ નું પણ પતી ગયું ભાઈ કોઈને પૂછવું છે આમાં કોઈને પૂછવું છે હવે હું મેં તમને બે પેપર લખવા આપ્યા સાલમંદી નું બધું દિવાન બલુભી નું આપ્યું અને તમને હજી પણ કહી દઉં છું કે 13 પેપર વિજ્ઞાન ના જે લખ્યા એના એક એક માર્ક ના પ્રશ્ન કરી નાખવાના નેક્સ્ટ વીક થી હું એક એક માર્ક ના પ્રશ્ન ની એક્ઝામ લઈશ હું બોલીશ તમારે જવાબ લખવાનો થશે લેક્ચરમાં હજી એક પેપર હું તમને પીડીએફ મોકલાવું નવચેતન નું પેપર તમને મોકલાવું છું એ પણ લખી નાખવાનું છે એટલે આપણે સોમવારે હવે કાલે લેક્ચર નહીં સોમવારે લઈ લઈશું આપણે અથવા કાલે લઈ લઈશું ચલો કાલે નવચેતના પેપરના
एमसीक्यू सोल्व करी दईश अने त्रणे पेपर में कोई ने मोटा दाखला पूछवा होय के कोई पण पूछवू होय तो पूछी सकशे काले डिफिकल्टी में शारदा मंदिर दीवान बल्लूभाई अने नवचेतन पण पेपर मोकलावू छू पीडीएफ पहेला आ बे लखी नाखो नवचेतन नु मोकलावू आवतीकाल लेक्चर લઈશું એમાં આપણે નવચેતન નું પેપર સોલ્વ કરાવીશું કોઈને પૂછવું છે ભાઈ ના સારું તો હવે બંધ કરે મારે બીજો લેક્ચર છે એટલે